नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी चैनल मा। मित्रों, आजे हूँ तमने एक पड़ोस मा रहता सेठे पोतानी पड़ोस मा रहती एक दीकरी ने केम शहर भणवा मोकली अने जारे भणीने पाछी आवे छे त्यारे आ शेठ तेनी साथे आवू करे छे। तो चालो जाणीए कि सेठे तेनी साथे शुं कर्युं ते। आजे मोहल्ला मा चर्चा चालती हती कि आरती अने कुमार नी दीकरी कोई बीजा शहर मा काम माटे जाय छे। क्या जाए छे कोईने खबर नथी, पण जाए छे। क्या जाए छे, शू काम करवा जाए छे, एवुं ते शू भणी छे के एने बीजा शहेरमां नोकरी मळी छे, वगैरे वगैरे केटलुं। एकवार तो कुमारना मित्र दीपके कहेलुं, जयनी क्या जाए छे अने शू काम जाए छे? अरे, एक तो छे एनी दादी जेवी रूपाळी अने अहीं पण केटलाय लोको एनी पाछळ पागल थईने फरता होय छे। अरे, એકાદ વાર તો માણેક શેઠના દીકરાએ તો અડપલા પણ કરેલા એવી મારકણી છે। શહેરમાં તો કેવા કેવા લોકો હોય છે, અપહરણ પણ થઈ જાય। કુમારભાઈ વિચારો, એવું કંઈ થયું તો આબરૂના ધજાગરા થશે। એક તો આ રૂપાળી ઉપરથી કપડાં પણ સ્ટાઇલિશ પહેરે એટલે કોઈની પણ નિયત બગડે। અરે કુમારભાઈ, કાશીબા તો બિચારા સાવ સીધા સાદા, તોય ગામના મુખીની નિયત બગડી હતી। એ તમારા પિતાને ફોસ લાવીને અહીં શહેરમાં લઈ આવ્યા એમ કહીને કે શહેરમાં આપની ફેક્ટરીમાં કામ કરજે। પછી શું થયું? એ શેઠે રામભાઈ અને કાશીબાને બંગલામાં રાખ્યા અને એનું પરિણામ શું આવ્યું? રામભાઈએ એક વર્ષ સહન કર્યું, કાશીબા ત્રાસી ગયેલા અને અંતે શું થયું? કાશીબાએ કૂવો પૂર્યો અને રામભાઈએ એ બંગલામાંથી નીકળી જવું પડ્યું અને ઝૂંપડામાં આવી ગયા અને તમારે ભણવાનું છોડી મજૂરીએ લાગી જવું પડ્યું। રામબાપા તો કાંઈ કરી શકે એમ જ નહોતા, એ ઘરમાં જ નિરાશ બેસી રહેતા અને તમે મજૂરી કરતા। પછી તમારા લગ્ન કર્યા અને આરતી ભાભી ઘરમાં આવ્યા, એ પણ દેખાવડા એટલે તમે જ્યાં મજૂરી કરતા એ શેઠે કહ્યું કે તું મારી પેઢીમાં કામ કર અને કારખાનેની પાછળના ઘરમાં રહે। એમાં એનો ઈરાદો સ્પષ્ટ હતો એટલે તમે ના પાડી અને નોકરીમાંથી છૂટા કર્યા અને તમે બીજે લાગ્યા। પછી તો આ દીકરી જયની જન્મી અને એના ઉછેરમાં લાગ્યા અને એના 8 વર્ષ પછી જય આવ્યો। તમે આટલું જોયું છે તોય તમને નથી થતું કે જયની હેરાન થશે? કુમાર મિત્ર દીપકને એટલું જ કહ્યું કે જયની મારી દીકરી ખરી, પણ આમ એ મારો દીકરો છે, એને આ બધી ઘટનાઓ ખબર છે, એને કાંઈ જ નહીં થાય। દીપક કાંઈ બોલ્યા વગર ચાલ્યો ગયેલો। જયની તો ગઈ પપ્પાને એટલું જ કહીને કે કોઈ ચિંતા નહીં કરતા અને મારા પર પૂરો ભરોસો રાખજો, હું તમારી આબરૂ નહીં બગાડું પણ તમારી આબરૂ વધારીશ અને તમે જીવનમાં જે સુખની કલ્પના કરી હશે ને એ અપાવીશ। કુમારે કહેલું કે બેટા, જે કરે તે પણ ખોટું ના કરતી, તું જાતને સાચવીશ એ તો વિશ્વાસ છે, પણ એવા ગેરવ્યાજબી કોઈ કામ નહીં કરતી કે જેનાથી પોલીસ ઘરે આવે। આરતી કુમારને 2 સંતાનો, જય અને જયની, એમાં જયની મોટી અને લગભગ 8 વર્ષ નાનો જય। કુમાર સંજોગાવસાદ ભણી નહોતા શક્યા, એને 10મા ધોરણ પછી કામે લાગી જવું પડ્યું હતું। એના પિતા રામભાઈ આમ તો નાના ગામડામાં હતા અને મજૂરી કરતા અને એની માં કાશી ઘર સંભાળતી હતી। એ હતી રૂપાળી, ગામમાં નીકળે તોય કેટલાય લોકો એની સાથે વાત કરવા તલપાપડ થતા હોય અને એમાંય ગામના શ્રેષ્ઠીઓ ધનપતિઓ જાત જાતના મસ્તુબા કરતા હોય। એ રામભાઈને ગામના મુખીએ કાશીની લાલચે રામભાઈને શહેર મોકલ્યા અને તે ગોઠવાયા। ભોળા એવા રામભાઈને ભલે કહેલું મુખીએ કે તે તો મજૂરી કરી, પણ તારા દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ, એ ગામમાં શું કામ રહે? પણ રામભાઈની બધી કલ્પનાઓ વ્યર્થ ગઈ અને કુમાર હજી 10મામાં હતા અને કાશીબાએ કૂવામાં પડી અને આત્મહત્યા કરી। શેઠે ઘરમાંથી તગેડી મૂક્યા અને ક્યાંક ઝૂંપડામાં આશરો મળ્યો। રામભાઈ તો સાવ હતાશ થઈ ગયા। એ સંજોગોમાં કુમાર મજૂરીએ લાગ્યો, પછી લગ્ન થયા અને બાળકો પણ। એની હાલત કંઈક અંશે બાપા જેવી થઈ। કુમારની પત્ની આરતી કોઈકના શરણે ના થઈ અને કુમારને પત્ની અને 2 બાળકો સાથે ભટકવું પડ્યું। એ સંજોગોમાં એક દેવ જેવો માણસ મળી ગયો, એણે એનો હાથ પકડ્યો। શરૂમાં કુમાર અને આરતીને એમ થતું કે આ માણસ આટલો મહેરબાન કેમ? એ ધનિક છે, એને ફેક્ટરી છે, ગાડી બંગલા નોકર ચાકર છે, પણ પત્ની નથી, આનો ઈરાદો શું હશે?
તેમ છતાં બાળકોને લઈને એ બંગલાના આઉટહાઉસમાં રહેવા લાગ્યો. દીકરી જયની મોટી થવા લાગી અને પેલા શેઠ સાથે બહુ ફાવતું. એ શેઠના બંને બાળકોના અભ્યાસમાં રસ લેતા. જયને બહુ જ હોશિયાર અને ટેલેન્ટ હતી. એ નૃત્ય પણ શીખતી, અભિનય તો સરસ કરતી. ક્યારેક કુમાર અને આરતીને થતું કે આ શેઠ દીકરીના જુવાન થવાની રાહ જોતા હશે, પણ બીજી તરફ એમ થાય કે એવું નહીં હોય. જયને ભણીને આવે એટલે જમીને આરામ કરે અને સાંજે શેઠ આવે એટલે એમની પાસે જાય. તે છેક રાત્રે જમવાના સમયે પાછી આવે, ક્યારેક તો ત્યાં જ જમી લે. શેઠ એને દુનિયાદારી, દુનિયાના લોકો કેવા હોય, તારા દાદી સાથે શું થયેલું, તારા દાદાની હાલત શું થયેલી, અને તારી માની આબરૂ ના જાય એટલે તારા બાપાને શું ભોગવવું પડેલું વગેરે બધું જ કહેતા, અને સાથે કહેતા કે બેટા તારા મા બાપે સુખ આનંદ મોજ મજા કર્યા જ નથી, તું કરાવજે. એણે ઘરની આ ચાર દિવાલોથી આગળ કાંઈ જોયું જ નથી, તું બતાવજે. એ માણસે તમારા લોકો માટે થઈ હસતું મોઢું રાખી આંસુ પી લીધા છે. બેટા તું એની આંખોમાં હર્ષના આંસુ લાવજે, એને એટલી મોજ કરાવજે. અને જયની ગ્રેજ્યુએટ થઈ એ પણ આ શેઠના કારણે, અને આજે બીજા શહેર ગઈ એ પણ આ શેઠના કારણે જ. જૈનીને એક ખાસ અભ્યાસ માટે શેઠે બીજા શહેર મોકલેલી વકીલાતનું ભણવા માટે. એ ભણી અને વકીલ પણ બની ગઈ. એ પછી એક મોટા વકીલ પાસે તાલીમ માટે મોકલી. જૈનીને બોલવાની દલીલ કરવાની છટા જોઈ પેલા વકીલ તો આફૂમ થઈ ગયા. બરાબરની તાલીમ પછી એને એક કેસ લડવા પણ આપ્યો અને એ જીતી. એ વાત પર તો એ વકીલ જ નહીં પણ શેઠ પણ બહુ જ રાજી થયા અને બીજા એવા કેસ આપ્યા. આમાં એક વાત હતી કે એને જે કેસ આપતા એ સ્ત્રી અત્યાચાર સામે લડવાના કેસ આપતા, પછી તો જે સ્ત્રી પર અત્યાચાર થતા એ સ્ત્રી વકીલ સાહેબ જયની બહેન પાસે જાય અને એને લાભ જ થાય. હવે શેઠને આનંદ થયો. થોડી વખત પછી જયની પોતાના ઘરે આવી અને શેઠને ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, બોલો શેઠ, હવે તમે મને કોઈ કેસ સોંપો અને ના જીતું તો કહેજો. શેઠે કહ્યું, તને એક કેસ આપવાનો છે પણ વર્ષો પહેલા બંધ થયેલો ખોલવાનો છે. મારી પત્ની પર જે અત્યાચાર થયેલો અને જેને કારણે મેં મારી પત્ની અને દીકરીને ગુમાવ્યા હતા એ કેસ. મારા જૂના શેઠના દીકરા સામે એ કેસ જૈનીએ ખોલાવ્યો અને બરાબર અભ્યાસ કર્યો, પછી બધી વિગતો ભેગી કરી. એ શેઠના છોકરા સામે આરોપો ઉખેડ્યા અને કેસ ચાલ્યો અને માનશો જયની વકીલ સાહેબ જીત્યા. પેલાને બળાત્કાર અને બે હત્યાની સજા થઈ. એ વખતે શેઠ જયનીને ભેટ્યા અને કહ્યું કે આજે હું ગર્વથી વકીલ સાહેબ કહીશ અને કહીશ જ કે મારી દીકરી વકીલ સાહેબ. પછી બધાને થયું કે આ શેઠ આટલી મહેનત કેમ કરતા હતા, કારણ બધા વકીલો પેલા શેઠ આગળ વેચાઈ જતા એટલે કોઈ વકીલને સોંપાય જ નહીં. એ કારણથી જૈનીને તૈયાર કરી અને એ સાર્થક થયું. આ પછી શેઠે એક સંસ્થા ખોલી અવાજ, જેમાં જૈની કહેતી કે સ્ત્રીઓને અત્યાચાર સામે ઝૂકો નહીં, સહન ના કરો, આબરૂ અને પછી શું થશે એની બીકે બેસી ના રહો, અવાજ ઉઠાવો, હું બધાનું રક્ષણ કરીશ. અને વકીલ સાહેબ પ્રસિદ્ધ થઈ ગઈ અને પછી તો અત્યાચાર પણ લગભગ બંધ થઈ ગયા, કેમ કે હવે દરેક સ્ત્રી અત્યાચાર થાય તો વકીલ સાહેબ પાસે પહોંચી જાય. જૈનીના માતા-પિતા તો હવે સુખમાં આલોડતા હતા, બધે જ ફરતા હતા, મોજ કરતા હતા અને વકીલ સાહેબના નામના ડંકા વાગતા હતા. દરેક સ્ત્રીએ સમજવા જેવું છે કે હવે અત્યાચાર, ઘરેલુ હિંસા, કામકાજના સ્થળે થતા દરેક પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવો, વકીલ સાહેબને મળો. હવે તો અનેક સંસ્થાઓ ખુલી છે. અત્યાચાર સહન કરશો તો હેરાન થશો જ, દબાવી દો. જૈની જેવા અને વકીલ સાહેબ છે તમારી સેવામાં. આ કર્યું છે એનું કારણ એ જ છે કે સ્ત્રી પોતાની અને પરિવારની આબરૂની બીકે અને સંતાનોની સુરક્ષા અને ભાવિની બીકે શાંત રહી છે, માટે અવાજ ઉઠાવો. તો ધન્ય છે જૈની દીકરીને. તો મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો, અને જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.